साबरकांठामां सांसद દીપસિંહ રાઠોડની આશ્રમ શાળામાં ચોરીનો બનાવ બન્યો છે। ભાગપુર ગામે આવેલી છે આશ્રમ શાળા કે જ્યાં તસ્કરો ત્રાટક્યા અને ત્રણ તિજોરી તોડી દીધી। 6 કિલો ચાંદીના વાસણો અને સિક્કાની ચોરી કરી હોવાનો બનાવ સામે આવ્યો છે। આ સાથે 7 તોલાના સોનાના દાગીના અને રોકડ 1 લાખની પણ ચોરીને અંજામ આપ્યો। તસ્કરોએ રૂપિયા 8.70 લાખની મત્તાની ચોરી કરી ફરાર થયા હોવાનો ખુલાસો થયો છે। તો સાંસદના પુત્રએ પ્રાંતિજ પોલીસને આ અંગે જાણ કરી છે। પ્રાંતિજ પોલીસે ભાગપુર પહોંચી પંચનામું કરી કાર્યવાહી હાથ ધરી છે। તો સાબરકાંઠામાં ભાગપુર ખાતે સાંસદની આશ્રમ શાળામાં ચોરીનો બનાવ બન્યો છે। જે તસ્કરો હતા તે 8.70 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા છે। તેમાં ચાંદીના વાસણો, 7 તોલા સોનાના દાગીના, 1 લાખની રોકડ રકમ સહિત ચોરીને અંજામ આપવામાં આવ્યો છે। ત્યારે જે સાંસદના પુત્ર છે તેમના દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે। જાણકારી મળતા જ પોલીસનો કાફલો ભાગપુર આશ્રમ શાળા ખાતે પહોંચી ગયો અને તપાસ હાથ ધરી હતી।